समाचार मोड़ासाथी सामे आवी रह्या छे। मोड़ासामां कोंग्रेसनुं जय भारत सत्याग्रह सम्मेलन योजायुं हतुं। कोंग्रेस प्रमुख जगदीश ठाकोरना तीखा चाबला जोवा मळ्या हता, साथे गृहमंत्री हर्ष संघवी पर निशान साध्यु हतुं अने कोंग्रेस द्वारा आगामी दिवसोमां योजानार कार्यक्रमोमां उत्साहभेर भाग लेवा कार्यकर्ताओने अपील पण करवामां आवी हती। कार्यक्रममां पूर्व धारासभ्य महेन्द्रभाई वाघेला, राजेन्द्रसिंह राठौड तेमज भिलोडाना राजूभाई पारधी उपस्थित रह्या हता अने आगामी लोकसभानी चूंटणीमां भाजपने उखाड़ी फेंकवा आह्वान करायुं हतुं। समग्र गुजरातमां તાલુકાની કારોબારી પૂર્ણ થયા પછી જિલ્લાની કારોબારીઓ શરૂ થઈ છે, એના ભાગરૂપે આજે અરવલ્લી જિલ્લામાં માન્ય અમિતભાઈ ચાવડા, માન્ય મહેન્દ્રસિંહભાઈ, રાજુભાઈ ઠાકોર, રાજુભાઈ પારગી, કમલેન્દ્રસિંહ અમારા જિલ્લાના પ્રમુખ અને સંગઠનના વડાઓ સાથે મુલાકાત કરી છે। અત્યારે સૌથી મોટો સળગતો મુદ્દો છે ગુજરાતમાં બેરોજગારી, ગુજરાતમાં સરકારી નોકરીઓની તૈયારી કરતા યુવાનોને પેપર મૂકવા પછીનો સૌથી મોટી ભેટ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે। ડમી પરીક્ષાર્થીઓ બેસાડીને લાયકાતવાળા સામાન્ય ઘરના પરિવારના યુવાનોને નોકરી ન મળે એવા કાવતરાઓ જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ રહ્યા છે એનો પર્દાફાશ કરવા માટે આવા બેરોજગાર યુવાન જે ગામે ગામ છે એની નોંધણી કરીને એની યાદી બનાવીને આજે 25 લાખ સરકાર પોતે કબૂલે છે। કોઈ પણ નોકરી આવે તો 25 લાખ યુવાનો ફોર્મ ભરે છે। હવે ફોર્મ ભર્યા પછી તમે પરીક્ષા આપવા માગો છો કે નહીં આવું કન્ફર્મેશન માગી અને સરકાર એવું સાબિત કરવા માગે છે કે ગુજરાતમાં 4-5 લાખથી વધારે કોઈ બેકાર નથી। અમારું માનવું છે કે ગુજરાતમાં 1 કરોડ યુવાનો બેકાર છે અને એનો સાચો આંકડો જાણવો હોય તો ગ્રામસભા બોલાવીને ગ્રામસભામાં એની નોંધણી ફરજિયાત કરવામાં આવે તો આ 1 કરોડ બેરોજગાર યુવાનોની યાદી આવવાની પૂરેપૂરી સંભાવના છે। એ કામ કોંગ્રેસ પોતાની રીતે આગળ કેમ લઈ જાય એના ભાગરૂપે પણ ચર્ચાઓ કરી છે। સાહેબ, કર્ણાટકમાં રાહુલ ગાંધીએ કહ્યું છે વસ્તી આધારિત અનામત જે છે એના આંકડાઓ જાહેર કરવા છે, શું કહેવાય? વર્ષોથી નથી જાહેર કરતા, મૂળતઃ ભારતીય જનતા પાર્ટી એ ડૉક્ટર બાબા સાહેબે આપેલા બંધારણનું પહેલેથી વિરોધી રહ્યું। એમના માતૃ સંસ્થામાંથી જ્યારે બંધારણ ઉપર કોઈ ચર્ચા થાય ત્યારે આ દલિતે બંધારણ બનાવ્યું છે એટલે આ દરિયામાં ફેંકી દેવું જોઈએ, દેશના બધા લોકોને સમાન અધિકારની વાત કરી છે, અમે આ બંધારણને માનતા નથી, એમના RSSના કાર્યાલય ઉપર 52 વર્ષ સુધી ત્રિરંગો નહોતો ફરકાવ્યો, આ રાષ્ટ્રધ્વજને માનતા નથી, આ બંધારણને માનતા નથી, એ નવું નથી। એટલે આજે પણ વસ્તીના આંકડાઓ જાહેર થવા જોઈએ। તમે ગુજરાતમાં જોયું આટલું મોટું ગુજરાતનું બજેટ હોય, અમારા અમિતભાઈ ચોરેને ચૌકે બોલ્યા છે, વિધાનસભામાં બોલ્યા છે કે OBC, SC, ST અને લઘુમતી સમાજો, 7-8 લઘુમતી સમાજો છે એની વસ્તી 75%થી ઉપર થાય છે, ત્યારે આખી વસ્તીને 167 કરોડ રૂપિયા ભાગે આવ્યા છે। આ ભારતીય જનતા પાર્ટી જે અવિકસિત લોકો છે જેનો વિકાસ નથી થયો એને વિકાસમાં માનતી નથી, એને મદદ નથી કરતી કે એને ફંડ નથી ફાળવતી। એટલે આજે રાહુલજી જેવા અમારા રાષ્ટ્રીય નેતાને કોલારમાંથી ભાષણ કરવું પડે છે અને વસ્તી ગણતરીના આંકડાઓ જાહેર કરવાની વાત કરી છે। BS90 ન્યૂઝ સાથે ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી।